मॉर्निंग स्टूडेंट्स, आई एम चेतन सर फ्रॉम श्री वेद इंटरनेशनल स्कूल गांधीनगर सेक्टर 25। हवे आपणे 12 कॉमर्स वाणिज्य व्यवस्था में प्रकरण 8 नाणाकीय संचालन की बात करता हता। एमां आपणे सौ पहला नाणाकीय संचालन की लाक्षणिकताओ जोई गया, त्यार पछी आपणे नाणाकीय संचालनना हेतुओनी वात करी हती। नाणाकीय संचालनना हेतुओ एमां याद करेलो खाली कि संचालननी शाखा, विशाळ कार्यक्षेत्र, संचालकीय निर्णयोनो आधार, नाणाकीय निर्णयो साथे संबंध, मालिकना महत्तम आर्थिक कल्याणनो हेतु, चावीरूप स्थान, संचालननी अन्य विस्तारों साथे संबंध अने बे भागमां विभाजन, आना लक्षणों हता। नाणाकीय संचालनना हेतुओमां आपणे पहेलो हेतु जोयो तो नफाना महत्तमीकरणनो हेतु। એનું ટૂંકમાં તમને ખાલી યાદગીરી કરાવી દઉં કે નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવકને મહત્તમ બનાવવી અને શેરહોલ્ડરો મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ કંપનીના શેર ખરીદીને પોતાના નાણાંનું રોકાણ કરતા હોય છે। આથી કંપનીએ પોતાના નાણાકીય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને શેરહોલ્ડરોને ચૂકવાતું ડિવિડન્ડ એની નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ। તેનો મતલબ એવો થયો કે કંપનીએ ફક્ત નફાકારક પ્રોજેક્ટો સ્વીકારવા જોઈએ અને નફાના મહત્તમીકરણના હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે અને જેનાથી માલિકનું આર્થિક કલ્યાણ થાય છે। તો આ હેતુમાં આપણે કંપનીની આવકને કઈ રીતે મહત્તમ બનાવવી એની ચર્ચા કરી અને કંપનીની આવક વધવાથી શેરહોલ્ડરોની પણ શેરદીઠ કમાણી વધે છે જેથી માલિકોનું આર્થિક કલ્યાણ થાય છે। હવે સંપત્તિના મહત્તમીકરણના જે હેતુ છે એમાં કંપનીએ ચોખ્ખા વર્તમાન મૂલ્ય ને ધ્યાનમાં લેવાનું હોય છે, કેમ કે આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે ને શેરહોલ્ડરો માટે સંપત્તિનું સર્જન કરે છે। તો અહીંયા કંપનીએ હંમેશા એવા જ નિર્ણયો લેવાના જેથી કંપનીના વર્તમાન ચોખ્ખા મૂલ્યમાં વધારો થાય, એટલે અહીંયા હિસાબી નફાને ધ્યાનમાં લેવામાં આવતો નથી। તો સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય જાણવા માટે સંપત્તિનું વર્તમાન મૂલ્ય અને એના માટે જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત શોધવામાં આવે જેને કંપનીનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કહેવામાં આવે। તો આપણે ધ્યાન આપી દઈએ, આ હેતુને ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેરહોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે, તેથી સંચાલકોએ સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરીને તેવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ। સંપત્તિના મહત્તમીકરણનું ધોરણ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે, તેથી આ અભિગમમાં માત્ર રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાની અવગણના કરવામાં આવે છે, એટલે ધ્યાનમાં લેવામાં આવતો નથી। આમ સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય,
એના પરથી આપણે સૂત્ર બોલી શકીએ કે સંપત્તિનું ચોખ્ખું મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટેનું જરૂરી મૂડીરોકાણ. નાણાકીય સંચાલને લીધેલા યોગ્ય નિર્ણયને કારણે કંપનીની સંપત્તિ મહત્તમ બને છે અને એને કારણે શેર બજારમાં કંપનીના શેરના ભાવ વધે છે. પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે અને શેર હોલ્ડરોની મિલકતમાં વધારો થાય છે. સંપત્તિના મહત્તમીકરણના હેતુ માટે લેવાતા નાણાકીય નિર્ણયો સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યા છે. એટલે હવે બધા સંપત્તિના મહત્તમીકરણના હેતુને વધારે મહત્વ આપતા થયા છે. પ્રોફેસર સોલોમન પણ સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે અને નફાના મહત્તમીકરણના હેતુ કરતા સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચડિયાતો છે. ફરી આપણે જોઈ લઈએ. આ હેતુને ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. તેથી સંચાલકોએ સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ. સંપત્તિના મહત્તમીકરણનું ધોરણ રોકડ પ્રવાહના ખ્યાલ ઉપર આધારિત છે. આ અભિગમમાં માત્ર રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે અને હિસાબી નફાની અવગણના કરવામાં આવે છે. આમ સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. સંપત્તિનું ચોખ્ખું મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટેનું જરૂરી મૂડીરોકાણ. નાણાકીય સંચાલને લીધેલા યોગ્ય નિર્ણયને કારણે કંપનીની સંપત્તિ મહત્તમ બને છે અને એને કારણે શેર બજારમાં કંપનીના શેરના ભાવ વધે છે. પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે અને શેર હોલ્ડરોની મિલકતમાં વધારો થાય છે. સંપત્તિના મહત્તમીકરણના હેતુ માટે લેવાતા નાણાકીય નિર્ણયો સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યા છે. તેથી પ્રોફેસર સોલોમન પણ સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે. નફાના મહત્તમીકરણના હેતુ કરતા સંપત્તિના મહત્તમીકરણનો હેતુ વધારે ચડિયાતો છે. હવે આપણો ત્રીજો પ્રશ્ન છે, નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો. તો હાલની વાત કરીએ તો 1950 પછી ધંધાકીય પર્યાવરણ અને વિશ્વના આર્થિક સાંપ્રત પ્રવાહોમાં ઘણા બધા ફેરફારો થયા. અને એને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ વધ્યું છે. ઘણી વખત મોટા ધંધાકીય એકમો આ માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર નાણાકીય સલાહકારોની પણ નિમણૂક કરતા હોય છે. તો તમારે અહીંયા એ જ બાબત સમજાવવાની કે નાણાકીય સંચાલનથી એકમને શું લાભ થઈ શકે છે. ધ્યાન આપો, 1950 પછી ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં વૈશ્વિક સ્તરે નોંધપાત્ર પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું મહત્વ વધ્યું છે.
મોટા ઔદ્યોગિક એકમો વર્તમાન સમયમાં નાણાકીય સલાહકારોની નિમણૂક કરે છે. તો નાણાકીય સંચાલનનું મહત્વ શું છે? એમાં પહેલું છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. તો આ બાબતમાં ધંધાકીય એકમને વર્ષ દરમિયાન લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની એમ કુલ કેટલી મૂડીની જરૂર પડશે એનો અંદાજ મેળવવામાં આવે છે. આ અંદાજ મેળવવાને કારણે તમે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓમાં સાતત્ય જાળવી શકો છો, એટલે કે પ્રવૃત્તિ નિયમિત રીતે કરી શકો છો. જો નાણાકીય સંચાલન નિશ્ચિત સમય દરમિયાન ધંધાકીય એકમને કેટલી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત રહેશે તેનો અંદાજ મેળવે છે, જેથી એકમની પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાઈ રહે છે. ફરી નાણાકીય સંચાલન નિશ્ચિત સમય દરમિયાન ધંધાકીય એકમને કેટલી લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત રહેશે એનો અંદાજ મેળવે છે, જેથી એકમની પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાઈ રહે. હવે બીજો મુદ્દો છે નાણાંની પ્રાપ્તિ. એકમમાં નાણાંની જરૂરિયાતો કેટલી છે એની જાણકારી મેળવી લીધા પછી એ નાણાં તમે કયા સ્થળેથી મેળવી શકશો, કઈ જગ્યાએથી ઓછામાં ઓછા ખર્ચે તમે મૂડી મેળવી શકો, એ બાબતને પણ તમારે ધ્યાનમાં લેવાની છે. તો જેનાથી તમારી મૂડી પડતર એટલે મૂડી મેળવવાનો ખર્ચ ઘટે. જો નાણાકીય સંચાલન મૂડી જરૂરિયાતોનો અંદાજ મેળવ્યા પછી મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરીને મૂડી મેળવે છે, જેથી મૂડી પડતર ઘટે છે. ફરીથી નાણાકીય સંચાલન મૂડી જરૂરિયાતોનો અંદાજ મેળવ્યા પછી મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોની કરકસરયુક્ત પસંદગી કરીને મૂડી મેળવે છે, જેથી મૂડી પડતર ઘટે છે એટલે મૂડી મેળવવાનો ખર્ચ ઘટે છે. આયોજન અને અંકુશ. તો નાણાકીય સંચાલનમાં તમારે નાણાકીય સાધનોનું આયોજન કરવામાં આવે છે. એનો મતલબ ચોક્કસ રીતે નાણાં મેળવવાના, નાણાં મેળવ્યા પછી એનો ચોક્કસ રીતે ઉપયોગ થાય એટલા માટે એની ઉપર અંકુશ પણ રાખવામાં આવે છે, જેથી નાણાંનો બગાડ ન થાય અને કંપનીનો ખર્ચ ઓછામાં ઓછો આવે. આ બાબતની વિચારણા અહીંયા કરવામાં આવે છે. એટલા જ માટે એકમમાં નાણાકીય આયોજનની સાથે સાથે નાણાકીય અંકુશ પણ રાખવામાં આવે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનું આયોજન કરે છે અને સાથે સાથે અંકુશ પણ રાખે છે, જેથી નાણાંનો કરકસરયુક્ત ઉપયોગ થઈ શકે છે. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનું આયોજન કરે છે અને અંકુશ પણ રાખે છે, જેથી એકમમાં નાણાંનો કરકસરયુક્ત ઉપયોગ કરી શકાય. હવે ત્રીજી વાત આવે છે નાણાંની વહેંચણી. તમે એકમની કુલ મૂડીનો જરૂરિયાતનો અંદાજ મેળવી લીધો, પછી એ પ્રમાણે નાણાંની પ્રાપ્તિ પણ કરી લીધી. હવે નાણાં પ્રાપ્ત કર્યા પછી દરેક વિભાગને નાણાંની કેટલી જરૂર રહેશે એની જાણકારી મેળવીને તમારે નાણાંની દરેક વિભાગો વચ્ચે વહેંચણી કરવાની છે,
જેથી દરેક વિભાગને પોતાની પ્રવૃત્તિઓ કરવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં મળી રહે અને પ્રવૃત્તિઓ વચ્ચે સાતત્ય જળવાઈ રહે. તો નાણાકીય સંચાલન દરેક વિભાગની નાણાકીય જરૂરિયાતો ધ્યાનમાં રાખીને નાણાંની વહેંચણી કરે છે, જેથી દરેક વિભાગને પૂરતા પ્રમાણમાં નાણાં મળી રહે છે. ફરીથી, નાણાકીય સંચાલન દરેક વિભાગની નાણાકીય જરૂરિયાતો ધ્યાનમાં રાખીને નાણાંની વહેંચણી કરે છે, જેથી દરેક વિભાગને પૂરતા પ્રમાણમાં નાણાં મળી રહે છે. હવે તરલતાની જાળવણી. તરલતા એટલે કંપનીને રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળવા માટે અમુક રકમ, રોકડ રકમ હાથ ઉપર રાખવી પડે છે. આ માટે નાણાકીય સંચાલકો રોકડ પ્રવાહ પત્રક, કેશ ફ્લો, અને રોકડ અંદાજપત્ર તૈયાર કરે છે, જેનાથી તમે ધંધાકીય એકમમાં નાણાંનો પ્રવાહ કેવો છે, કેટલો છે, કુલ જરૂરિયાત કેટલી રહેશે એ તમે જાણી શકો છો, અને બાદ કરીને કેટલીક રકમ ખર્ચ કરવા પૂરતી તમે હાથ ઉપર રાખી શકો છો. નાણાકીય સંચાલન રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરીને રોકડ તરલતા જાળવતા હોવાથી જરૂરી રોકડ શિલ્લક હાથ ઉપર રાખી શકે છે. એટલે સંચાલકો બે બાબતોનો ઉપયોગ કરે, રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર. ફરીથી, નાણાકીય સંચાલન રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરીને રોકડ તરલતા જાળવતા હોવાથી જરૂરી રોકડ શિલ્લક હાથ ઉપર રાખી શકે છે. હવે આવકની વહેંચણી. કંપનીને વર્ષ દરમિયાન વાર્ષિક જે પણ નફો થાય એ નફામાંથી એને ઘણા બધા કામ કરવાના છે. સૌથી પહેલા શેર હોલ્ડરોને ડિવિડન્ડની ચૂકવણી કરવાની, ઉછીના નાણાં લાવનાર લેણદારોને વ્યાજની ચૂકવણી કરવાની, ઉપરાંત નફાના પુનઃરોકાણની પણ વિચારણા કરવાની છે. તો આ બાબત માટે નાણાકીય સંચાલન આપણને મદદરૂપ બને છે, અને એને કારણે કેટલા નફાનું ધંધામાં પુનઃરોકાણ કરવું, નફાનો કેટલો હિસ્સો ડિવિડન્ડ તરીકે વહેંચવો, આ બધી બાબતો નાણાકીય સંચાલકો એકમની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કરતા હોય છે. જો નફાનું પુનઃરોકાણ વધારે કરી દેવામાં આવે તો વહેંચણી પાત્ર ડિવિડન્ડ ઘટી જાય, એટલે બધા વચ્ચે સંકલન જાળવવું જરૂરી છે. તો જો ધંધાકીય એકમમાં નફો થયા પછી કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું અને નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો એ નાણાકીય સંચાલન નક્કી કરે છે. ધંધાકીય એકમમાં નફો થયા પછી કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું, નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો એ નાણાકીય સંચાલન નક્કી કરે છે. ચાલુ મિલકતોનું સંચાલન. તો ચાલુ મિલકતોમાં કેવું છે, હંમેશા તરલતા જોવા મળે, એમાં વધઘટ થતી હોય છે. આ માટે આ મિલકતોમાં કેટલું રોકાણ કરવું એ માટેની ચોક્કસ નીતિઓનું ઘડતર નાણાકીય સંચાલન દ્વારા તમે કરી શકો છો. ચાલુ મિલકતોમાં રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર, જમીનગીરીઓ આ બધાનો સમાવેશ થાય, જે તમે એકાઉન્ટમાં પણ ભણો છો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવી શકે. ચાલુ મિલકતોમાં રોકડ, બેંક શિલ્લક, દેવાદારો, માલ સામગ્રી,
વેચાણપાત્ર જામીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય સંચાલકો આ ચાલુ મિલકતોમાં રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે. ચાલુ મિલકતોમાં રોકડ, બેંક શિલક, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જમીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય સંચાલકો આ ચાલુ મિલકતોમાં રોકાણ માટેની નીતિનું ઘડતર કરે છે. હવે નાણાકીય નિર્ણયો. હવે નાણાકીય નિર્ણયો લેતી વખતે તમારે દરેક બાબતોમાં સંકલન જાળવવું જરૂરી છે અને પછી જ તમારે નાણાકીય નિર્ણયો લેવાના હોય છે. નાણાકીય સંચાલન, મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે વચ્ચે સંકલન જાળવીને યોગ્ય નાણાકીય નિર્ણયો લે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાના પુનઃરોકાણ વચ્ચે સંકલન જરૂરી છે. જો નફાનું પુનઃરોકાણ વધારે કરવું હોય તો ડિવિડન્ડ વેચવા માટેની રોકડ ઘટશે, તેથી બંને વચ્ચે સંકલન થવું જરૂરી છે. નાણાકીય સંચાલન, મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નફાનું પુનઃરોકાણ વગેરે વચ્ચે સંકલન જાળવીને યોગ્ય નાણાકીય નિર્ણયો લે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નફાના પુનઃરોકાણ વચ્ચે સંકલન જરૂરી છે. જો નફાનું પુનઃરોકાણ વધારે કરવું હોય તો ડિવિડન્ડ વેચવા માટેની રોકડ ઘટશે, તેથી બંને વચ્ચે સંકલન જાળવવું જરૂરી છે. ધંધાની શાખમાં વધારો. જો તમે યોગ્ય રીતે નાણાકીય સંચાલન કરતા હો તો એકમમાં પૂરતા પ્રમાણમાં નાણાના સાધનો જળવાઈ રહે છે, એટલે નાણાનો જથ્થો જળવાઈ રહે છે, જેનાથી તમે કર્મચારીઓને પગાર અને લેણદારોને તેમની લેણી નીકળતી રકમની સમયસર ચૂકવણી કરી શકાય. જો આ ચૂકવણીઓ સમયસર થતી હોય તો બજારમાં ધંધાની શાખ વધે છે, જે એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. પ્રતિષ્ઠા વધવાથી વેચાણ વધે છે અને કંપનીની આવક વધતી જોવા મળે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન દ્વારા પૂરતા પ્રમાણમાં નાણાકીય સાધનો ઉપલબ્ધ કરીને કર્મચારીઓને પગારની અને લેણદારોને પણ તેમની રકમ સમયસર ચૂકવી શકાય છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન દ્વારા પૂરતા પ્રમાણમાં નાણાકીય સાધનો ઉપલબ્ધ કરીને કર્મચારીઓને પગારની અને લેણદારોને પણ તેમની રકમ સમયસર ચૂકવી શકાય છે. તો 9 મુદ્દા છે નાણાકીય સંચાલનમાં. ફરીથી યાદ કરાવી દઉં, જેમાં નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, નાણાંની પ્રાપ્તિ, આયોજન અને અંકુશ, નાણાંની વહેંચણી, તરલતાની જાળવણી, આવકની વહેંચણી, ચાલુ મિલકતોનું સંચાલન, નાણાકીય નિર્ણયો અને ધંધાની શાખમાં વધારો. તો મિત્રો, આજે 2 વસ્તુ આપણે જોઈ. 1, નાણાકીય સંચાલનના હેતુમાં સંપત્તિના મહત્તમીકરણનો હેતુ અને નાણાકીય સંચાલનનું મહત્વ. તો આ બંને પ્રશ્નોનો વારંવાર અભ્યાસ કરી આજે જ તૈયાર થઈ મોઢે લખાય એવો પ્રયત્ન દરેક જણ કરશે.